નમસ્કાર ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. સોશિયલ મીડિયાના જમાનામાં શું નથી જોવા મળતું સોશિયલ મીડિયા પર? દર્શક મિત્રો, આપણે અનેક લોકોની હોબી શોખ જે હોય છે, ટેલેન્ટ હોય છે, તે સોશિયલ મીડિયા પર જોતા જ આવ્યા છીએ. કુકિંગની આપણે જો વાત કરીએ તો કુકિંગને લઈને પણ અનેક રીલ્સ જોતા હોઈએ છીએ. એવું નથી કે ખાવાનું બનાવવાનું ફક્ત મહિલાઓનું જ કામ છે, મહિલાઓની જ શોખ છે, હોબી છે. અનેક લોકો આ શોખ ધરાવે છે. અરે ફક્ત સામાન્ય જ નહીં, સેલિબ્રિટીઝ પણ ધરાવે છે કુકિંગમાં રસ. આપણે અનેક સેલિબ્રિટીઝના કિચનમાં તો જોઈએ જ છીએ સોશિયલ મીડિયા મારફતે. જોકે દર્શક મિત્રો, અમે તમને આજે જે વાત કરવા જઈ રહ્યા છે તે સાંભળીને તમે ચોક્કસથી નવાઈ પામશો, કારણ કે એક સમયે દુનિયાના સૌથી અમીર શખ્સ રહી ચૂકેલ અને માઇક્રોસોફ્ટના પૂર્વ ચેરમેન બિલ ગેટ્સનો એક વિડીયો થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર વાયરલ, જેને લઈને ચર્ચાઓ થવા પામી છે. હવે દર્શક મિત્રો, તમને થશે કે અહીં નવાઈની વાત શું? તો દર્શક મિત્રો, બિલ ગેટ્સ આ વાયરલ વિડીયોમાં કુકિંગ કરતા નજરે પડી રહ્યા છે તે કદાચ નવાઈની વાત નહીં લાગે. પરંતુ જાણો છો કે તેઓ ખાવામાં કુકિંગ શું કરી રહ્યા છે, શું ખાવાનું બનાવી રહ્યા છે? આ સાંભળીને જ આપ આશ્ચર્યચકિત થઈ જશો. દર્શક મિત્રો, સમગ્ર મામલે વાત કરીએ ડિટેલમાં તો એક સમયે દુનિયાના સૌથી અમીર શખ્સ રહી ચૂકેલ અને માઇક્રોસોફ્ટના પૂર્વ ચેરમેન બિલ ગેટ્સનો ભારત પ્રેમ આપણે જાણીએ જ છીએ. તે પોતાનો લાંબો સમય ભારતમાં જ પસાર કરતા હતા, એ જગ જાહેર જ છે. ભારતમાં સમય પસાર કર્યા બાદ ભારતીય વાનગીઓ પ્રત્યેનો તેમનો પ્રેમ ઉભરાતો હોય છે. પરંતુ આ વખતે તેમનો પ્રેમ ભારતની રોટલી માટે જોવા મળ્યો. જી હા, તેમણે જાતે રોટલી બનાવી અને ઘી લગાવીને ખાધી પણ. રોટલી બનાવતા તેમનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર. દર્શક મિત્રો, વિશ્વની અગ્રણી સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સ ભારતની સંસ્કૃતિ અને જીવન જીવવાના ચાહક છે. પરંતુ હવે બિલ ગેટ્સનું સ્વદેશી ભોજન પ્રત્યેનો જે લગાવ છે તે પણ આવ્યો છે સામે સોશિયલ મીડિયા પર વાયરલ આ વિડીયોમાં, આ દ્રશ્યોમાં. એકચ્યુઅલી વાત એમ છે કે વિદેશમાં રોટલી ખાવાનો ટ્રેન્ડ તો નથી, આપણે પણ જાણીએ છીએ વિદેશીઓમાં તેઓ રોટલી નથી ખાતા હોતા, આ ટ્રેન્ડ નથી હોતો. પરંતુ ભારતના પ્રવાસ પર બિલ ગેટ્સે માત્ર રોટલીને જ ખૂબ નજીકથી જોઈ ન હતી, જેથી તેમણે તે એટલી બધી ગમી ગઈ કે હવે તેમણે તેને બનાવવાનું નક્કી કરી દીધું. દર્શક મિત્રો, માઇક્રોસોફ્ટના માલિકનો રોટલી બનાવતો આ સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો જોઈને કદાચ તમે તમારું હાસ્ય નહીં રોકી શકો. શું દેખાઈ રહ્યું છે આ વિડીયોમાં તેની અંગે વાત કરીએ તો દર્શક મિત્રો, સોશિયલ મીડિયા પર વાયરલ આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે બિલ ગેટ્સ રસોડામાં પ્રવેશ્યા તો તેમણે અહીં પણ પોતાની આવડતથી બધાને કરી દીધા દીવાના. ગેટ્સે રોટલી બનાવવાનું નક્કી કર્યું અને આ માટે તેમણે પોતે લોટ બાંધ્યો. તમને જણાવી દઈએ કે ઘણા ભારતીયો માટે રોટલી બનાવવી કોઈ પડકારથી ઓછું નથી, એ પણ ગોળ રોટલી બનવી. એવામાં બિલ ગેટ્સ માટે પણ આ પડકાર ઘણો મોટો રહ્યો. જોકે બિલ ગેટ્સે રોટલી બનાવવા માટે લુઓ કર્યો અને રોટલી વણવાનું શરૂ કરી દીધું. આખરે તેમની મહેનત રંગ પણ લાવી, ભલે ગોળ રોટલી ન બની પણ રોટલી તૈયાર થઈ ગઈ, બની ગઈ તેમનાથી બિલ ગેટ્સનો રોટલી બનાવતો આ વિડીયો થઈ ગયો સોશિયલ મીડિયા પર વાયરલ. દર્શક મિત્રો, હવે મહત્વની વાત એ પણ છે કે બિલ ગેટ્સની રોટલી બનાવવા પાછળ પણ છે એક કહાની, બિહાર સાથે સંબંધિત છે આ કહાની. તો વાત કરીએ આ કહાનીની. ખબરો અનુસાર અમેરિકાના સેલિબ્રિટી શેફ ઇટાન બર્નેથ, જેઓ તાજેતરમાં જ આવ્યા હતા ભારતની મુલાકાતે, ઘણો પ્રવાસ કર્યો, બિહાર પણ પહોંચ્યા, ગામમાં ખેડૂતોને મળ્યા, ઘઉંના ખેતરમાં ઊભા રહીને ફોટોગ્રાફ્સ પણ લીધા. આ દરમિયાન તેઓ કેટલીક મહિલાઓ પાસેથી રોટલી બનાવતા શીખ્યા. હવે ઇટાન બર્નેથ અમેરિકા પરત ફર્યા. થોડા દિવસો બાદ તેઓ મળ્યા બિલ ગેટ્સને. દર્શક મિત્રો, વાત કરતા કરતા બંને ભારત પર અટકી ગયા. બર્નેથ બિલ ગેટ્સને એમ કહેવા લાગ્યા કે તેઓને ભારતમાં ખૂબ જ મજા આવી. હવે સામે બિલ ગેટ્સ પણ રહ્યા ભારત પ્રેમી, તેઓ પણ અહીં ઘણી બધી યાત્રાઓ કરી ચૂક્યા છે, તેમણે પોતાના જૂના દિવસો કર્યા યાદ. પછી શું, બંને ભારત વિશે ખૂબ જ વાતો કરી. અહેવાલો અનુસાર આ વાત વાતમાં જ બર્નેથે ગેટ્સને જણાવ્યું કે તેઓ બિહાર ગયા હતા જ્યાં રોટલી બનાવતા શીખ્યા. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે બાદમાં શું, તો સોશિયલ મીડિયા પર વાયરલ આ દ્રશ્યોમાં આપણે જોઈ જ રહ્યા છે. બિલ ગેટ્સે રોટલી બનાવી અને ખાધી પણ. તમને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર રોટલી ખાતી વખતે ઈજાને બિલ ગેટ્સને જ્યારે પૂછ્યું કે રોટલી કેવી લાગી, ત્યારે બિલ ગેટ્સે આપ્યો જવાબ કે આ અદ્ભુત છે. દર્શક મિત્રો, સોશિયલ મીડિયા પર વાયરલ આ દ્રશ્યો જોઈને તમે શું કહેશો? કમેન્ટ કરીને આપનો અભિપ્રાય જરૂરથી જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.